ગુજરાતમાં દારૂબંધીનો કાયદો વધારે કડક બનાવ્યા બાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। ખાસ કરીને ગુજરાતને અડીને આવેલ સંઘ પ્રદેશ દીવથી મોટી માત્રામાં વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે, જેને પગલે ત્યાંની ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે। દીવ નજીક ઉનાના અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર એમએલએ ગુજરાત લખેલી જીજે 11AB 30-40 નંબરની વ્હાઇટ કાર દીવથી આવી રહેલ, જેને ચેક કરતા તેમાંથી 7 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે કારમાં સવાર વિસાવદરના રાજેશ ધીરજદાદ રીબડિયા અને વિરેન્દ્ર વિનોદભાઈ રીબડિયાની કાર સાથે અટકાયત કરી હતી। રાજેશ રીબડિયા વિસાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સદસ્ય હોવાની સાથે વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રીબડિયાના પિતરાઈભાઈ હોવાનું બહાર આવતા ખળભળાટ મચ્યો છે। ઉના પોલીસે બંને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દારૂ અને કાર સહિત રૂપિયા 2.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જ્યારે રાજેશ રીબડિયાનો પુત્ર બીમાર હોય દવાખાને જવાનું હોવાથી પોલીસે માનવતાના ધોરણે જામીન પર મુક્ત કર્યા છે। એમાં નાની મોટી બોટલ 7 મળે, કિંમત રૂપિયા 3200 ની અને ગાડીની કિંમત છે 2,50,000। અચ્છા, આરોપીના નામ શું છે? આરોપીના નામ છે રાજેશભાઈ ધીરજલાલ રીબડિયા, રહેવાસી વિસાવદર, અને વિરેન્દ્રભાઈ વિનોદરાય રીબડિયા। આ રાજેશભાઈ છે, એનો કોઈ હોદ્દો છે? રાજેશભાઈનો હોદ્દો હું છે કે એમાં ફરિયાદી છે ભીખાભાઈ કેશુરભાઈ, બરોબર, અને તેઓએ ફરિયાદ આપેલી છે અને આમ તેની તપાસ જાતે। રાજેશભાઈનો કંઈ રાજકીય હોદ્દો ખરો નગરપાલિકામાં? તેનો દીકરો હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશનમાં હોય, બરોબર, જેથી માનવતાના ધોરણે તેઓને જામીન મુક્ત કરેલ છે, કોર્ટમાં રજૂ કરેલ। અચ્છા, બીજા આરોપીને જામીન મુક્ત કર્યા? હા જી, હા, એક જ કેસમાં બંને જણા છે એટલે। રાકેશ પરડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ।